સંકેતો આપે છે રાજકીય રીતે, આર્થિક, ધાર્મિક અને કુદરતી આપદાઓમાં, તેમજ બારે બાર રાશિ જાતકનું કેવું છે ગ્રહ દર્શન સાથે નવા વર્ષની ઉપયોગી ટીપ્સ, સચોટ માર્ગદર્શન જ્યોતિષ ગુરુ ડોક્ટર પંકજ નાગર પાસેથી, નિહાળો કાર્યક્રમ જ્યોતિષ એક વિજ્ઞાન. નમસ્કાર દર્શક મિત્રો, આપનું સ્વાગત છે આજના ખાસ દિવસ દિવાળી અને નૂતન વર્ષની. આપણા સર્વે દર્શક મિત્રોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને આખું વર્ષ આપનું સંકલ્પમય, સુખમય, પ્રગતિમય, આરોગ્યમય રહે તેવી મારી અને ડૉક્ટર પંકજભાઈની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આપ નિહાળી રહ્યા છો અમારા જીટીપીએલ ગુજરાતીની વિશેષ રજૂઆત. દર્શક મિત્રો, આખું વર્ષ આપનો સાથ સહકાર મળ્યો છે, આપના પ્રશ્નો સમસ્યા સાથે, અવનવી વાતો અને જ્યોતિષની ઘણી રસપ્રદ વાતો સાથે આપણે માર્ગદર્શન લીધા છે ડૉક્ટર પંકજભાઈ નાગર પાસેથી. પંકજભાઈ, આપનું સ્વાગત છે. નમસ્કાર અશોકભાઈ, નમસ્કાર મારા વહાલા દર્શક મિત્રો. પ્રસન્ન પ્રસન્નો પ્રસન્નોસ્તુ શતમ જીવમ શરદ. જો સમગ્ર સંવત 2076 તમે પ્રસન્ન રહેશો, બહુ જ પ્રસન્ન રહેશો, અને પ્રસન્નતાની ચરમ સીમાને જો તમે સ્પર્શી શકશો તો જ તમે શતમ જીવમ શરદ, એટલે કે 100 શરદ ઋતુઓ જીવવાને સશક્ત કેપેબલ બનશો એવું મારું અંગતપણે માનવું છે. આજનું અશોકભાઈ આપણું આ સૂત્ર છે કે તન મન ધનની તંદુરસ્તી, એટલે તમારી માનસિક પ્રસન્નતા, અને જો માનસિક પ્રસન્નતા હશે તો તમારા ચહેરા ઉપર એક અનેરું સ્મિત રેલાશે, અને જો સ્મિત રેલાશે તો તમે ભલે હસતી હો કે ના હો પણ તમારી પર્સનાલિટી હસતી થઈ જશે. તો આપણે જરૂર છે હસતી વ્યક્તિઓની, હસ્તીઓની કોઈ જરૂર નથી. સંવત 2076ની અંદર અશોકભાઈ સાથે GTPL જેવી માતબર અને ખૂબ જ રેપ્યુટેડ સંસ્થા સાથે અમે તમારા માટે કંઈક અવનવું, કંઈક અજીબોગરીબ, કંઈક નોખું અનોખું લઈને આવ્યા છીએ. એની શરૂઆત આવો અશોકભાઈ સાથે આ શોમાં ઈશ્વરને નમન કરી, પ્રાર્થના કરી, તમારા તન મન ધન માટે પ્રાર્થના કરી આગળ વધીએ. બિલકુલ પંકજભાઈ, આપણે એપિસોડની શરૂઆત કરીએ પહેલાં આપણે પણ દિવાળીની અને નૂતન વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આપના આશીર્વાદ મારી સાથે હંમેશા રહ્યા છે અને આજથી અતિ વિશેષ રહે એવા આશીર્વાદ માગું છું આપણી પાસે. તમને પણ ખૂબ ખૂબ આશીર્વાદ છે મારા પરમ પ્યારા વહાલા લાઇટમેન, કેમેરામેન મિત્રો, કે જેમનો છેલ્લા કેટલાય વર્ષોથી અથાગ સહકાર રહ્યો છે, અથાગ એટલે થાક્યા વિના આ લોકો આપણી સાથે છે, એમનો પણ આ સંમત 2076ની અંદર પ્રભુને પ્રાર્થના કરીશ કે મારા કરતાં પણ વધુ એમને તન મન ધનની પ્રસન્નતા આપજે. જો મારા ખિસ્સામાં 1 રૂપિયો હોય તો એમને 2 આપજે. જો હું તંદુરસ્ત હોઉં તો એમને વધારે તંદુરસ્ત બનાવજે. જો મારું મન સરળ હોય તો એમને વધારે સરળ બનાવજે. એ જ તમને પ્રાર્થના કરું છું. આવો આગળ વધીએ. બિલકુલ પંકજભાઈ, આજથી નવા વર્ષની શરૂઆત થઈ ગઈ છે અને આપણા જે એક દેશી વર્ષના હિસાબથી આપણે સંવત 2076ની વાત કરીએ તો આજે 28 ઓક્ટોબરથી આજના દિવસથી નવા વર્ષની શરૂઆત થઈ છે. તો પંકજભાઈ, આજના દિવસથી જે નવા વર્ષ માટેની જે ગ્રહોની સ્થિતિ છે એને લઈને પહેલાં એક વિસ્તારથી ચર્ચા કરી લઈએ. ચોક્કસ. એક તો સૌપ્રથમ આપણા દર્શક મિત્રોને એ જાણ કરવી જરૂરી છે કે નૂતન વર્ષ અર્થાત નવું વર્ષ એટલે કે સંવત 2076ની શરૂઆત 28 ઓક્ટોબર 2019ના રોજ સોમવારે સવારે થઈ રહી છે. વાત નંબર 1. હવે આ સોમવારના રોજ એટલે કે સંવત 2076ના રોજ જે કુંડળીના મંડાણ થઈ રહ્યા છે એનું લગ્ન તુલા લગ્ન આવે છે. અશોકભાઈ સાંભળજો બરાબર, અને ખાસ કરીને આપણે એડિટર મિત્રને કહેજો કે આપણા દર્શક વર્ગ માટે આ કુંડળી સ્ક્રીન ઉપર વારંવાર એને ડિસ્પ્લે કરે. બિલકુલ બિલકુલ. સો દેટ અવર સ્પેક્ટેટર, અવર વ્યુઅર્સ કેન કમ ટુ નો વોટ ઇઝ ધ પ્લેનેટરી પોઝિશન ઓફ સંવત 2076. ચોક્કસ. સો બાય સર્ટન પ્લેનેટરી પોઝિશન વી કેન કમ ટુ નો અબાઉટ ધ ઇવેન્ટ્સ, હેપનિંગ્સ, મિસ હેપનિંગ્સ,
ફોર સમર 2076. આવો મંડાણ કરીએ તુલા લગ્નની કુંડળીના. હવે અશોકભાઈ, આ સંમત 2076 ની શરૂઆત સ્વાતિ નક્ષત્રમાં થઈ રહી છે. બરાબર. સ્વાતિ નક્ષત્ર એટલે ખૂબ જ ઉમદા નક્ષત્ર, રાહુનું અગમ નિગમ, ગૂઢ અને ગર્ભિત નક્ષત્ર. કારણ કે સ્વાતિ નક્ષત્રમાં સમુદ્રની અંદર છીપમાં મોતી પેદા થાય છે. આપણે પણ આપણા દર્શક મિત્રો માટે એમના જીવનમાં સંમત 2076 દરમિયાન સ્વાતિ નક્ષત્રની જેમ રાહુની જેમ કૃપા અણધારી ઉતરે છે, એમ એમના પર અણધારી કૃપા ઉતરે અને એમના તમામે તમામ બનાવોની અંદર છીપમાંથી જે મોતી મળે એ પ્રકારની પ્રસન્નતા એમને પણ અનુભવાય અને મળે એવી આપણે પ્રભુને પ્રાર્થના કરીશું. તુલા લગ્ન, લગ્ને શુક્ર સ્વગ્રહી, સૂર્ય તુલા રાશિમાં, નીચ રાશિમાં અને ચંદ્ર પણ તુલા રાશિમાં. એટલે કે અશોકભાઈ, તુલા લગ્નની અંદર તુલા રાશિમાં દેહ સ્થાનમાં ત્રણ ત્રણ ગ્રહો બિરાજમાન છે. એક સૂર્ય તુલા રાશિમાં, એક શુક્ર તુલા રાશિમાં, ચંદ્ર તુલા રાશિની અંદર. હવે પ્રથમ દ્રષ્ટિએ આપણને એમ લાગે કે ભાઈ, જે લગ્ન કુંડળીના મંડાણ થયા છે સંમત 2076 માટે, એમાં સૂર્ય તો નીચ રાશિમાં આવ્યો. બટ ઇટ્સ નોટ સો. ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ ધી હોરોસ્કોપ. જે રાશિમાં સૂર્ય નીચમાં આવી જાય છે એનો સ્વામી શુક્ર સ્વગ્રહી છે. એટલે કે આ કુંડળીમાં દેહસ્થાનની અંદર જ સંમત 2076 દરમિયાન સ્વ નીચ ભંગ રાજયોગ થયો કહેવાય. બરાબર. મંત્રેશ્વર, પારાશર, વરામીર, ભૃગુ, કશ્યપ, નારદ તમામે તમામ આપણા આર્ષ દ્રષ્ટાઓ કહે છે કે જ્યાં સ્વ નીચ ભંગ રાજયોગ થાય એવી કુંડળીના મંડાણ હંમેશા શ્રેષ્ઠ હોય. વાત નંબર 2, તુલા લગ્નની કુંડળીમાં દ્વિતીય સ્થાનની અંદર એટલે કે ધન સ્થાનની અંદર વૃશ્ચિક રાશિની અંદર બુધ અને ગુરુનો સમન્વય છે. તૃતીય સ્થાનની અંદર શનિ ધન રાશિમાં છે. પંચમ સ્થાનની વાત કરીએ આપણે, પંચમ સ્થાનની આપણે વાત કરીએ તો ત્યાં નેપ્ચ્યુન બિરાજમાન છે. આ કુંડળીમાં રાહુ મિથુન રાશિમાં છે અને કેતુ શનિ સાથે ધન રાશિમાં છે. બરાબર. અર્થાત રાહુ આ ઈસવીસન 2076ની તુલા લગ્નની કુંડળીમાં ભાગ્યસ્થાનની અંદર મિથુન રાશિની અંદર બિરાજમાન છે. અલબત્ત મિથુન રાશિ એ રાહુની સ્વરાશિ છે, એટલે એક જબરજસ્ત લાભ છે. કુંડળીની કેટલીક બાબતો જાણે અજાણે કેટલાક એવા નિર્દેશો આપે છે. પહેલો નિર્દેશ એવો છે કે આ કુંડળીમાં 12મા સ્થાનમાં મંગળ કન્યા રાશિમાં છે અને બુધ વૃશ્ચિક રાશિમાં બીજા સ્થાનમાં છે, એટલે બુધ અને મંગળ વચ્ચે પરિવર્તન હોય છે. ધ એક્સચેન્જ ઓફ હાઉસ, ધીસ ઇઝ કન્સિડર્ડ ટુ બી અ વેરી પ્રેસ્ટિજિયસ, વેરી યુનિક યોગા એકોર્ડિંગ ટુ એસ્ટ્રોલોજી. એક વાત તે પરિવર્તન યોગની, બીજું મેં તમે સ્વ નીચ ભંગ રાજયોગની વાત થઈ. પરંતુ અહીંયા એક તકલીફ એવી છે કે આ કુંડળીના મંડાણ કાલસર્પ યોગની અંદર પણ થઈ રહ્યા છે. અલબત્ત સ્વાતિ નક્ષત્ર રાહુની દશામાં કુંડળીના મંડાણ છે એટલે કાલસર્પ યોગની એટલી બધી નેગેટિવિટી ઈસવીસન 2076માં આવશે નહીં એવું હું અંગતપણે માનું છું. આવો આ કુંડળીના મંડાણ તો કર્યા, પરંતુ હવે તમે કહો એમ આપણા દર્શક મિત્રો માટે દેશ અને દુનિયાની અવનવી નોખી અનોખી વાતો સાથે આ શોમાં આગળ વધીએ. બિલકુલ પંકજભાઈ, આપણે આખું વર્ષ જે જાતક જાતક હોય છે એની જન્મકુંડળીમાં આપણે જોયું છે કે શનિ રાહુ ગુરુનું પ્રભુત્વ ખૂબ જ રહેતું હોય છે અને એના પરિણામો પણ આપણે જોયા છે. આજે 2076 સંવત શરૂઆત થઈ ગઈ ત્યારે વર્ષ દરમિયાન જે શનિ ગુરુ રાહુનું જે પ્રભુત્વ છે અને એ કઈ રાશિમાં રહેશે, ક્યારે ક્યારે બદલાશે અને એ કેવા કેવા પરિણામો આપશે. અલબત્ત આપણે સંવત 2076ના અનુસંધાનમાં ગ્રહોનું ક્લાસિફિકેશન કરીએ, એનું બાયફિકેશન કરીએ, તો મારી જે સંશોધનની આંખ આગળ ઉડીને ત્રણ મહત્વના ગ્રહો સીધા ચોંટે છે. બિલકુલ. એક છે શનિ,
કે જે સૌથી વધારે એક રાશિમાં અઢી વર્ષને છે. શનિની વાત કરું પહેલા, અશોકભાઈ, શનિ નવા સંવતની અંદર ધનરાશિમાં હશે, પરંતુ એ સંવતની અંદર 24 જાન્યુઆરી 2019 રોજ મકર રાશિમાં પ્રવેશ કરશે, જે શનિની અતિપ્રિય અને સ્વગૃહી રાશિ છે. એટલે સમગ્ર સંવત 2076 દરમિયાન શનિ મકર રાશિમાં 24 જાન્યુઆરી 2019 રહેશે ત્યાં સુધી ધનરાશિમાં છે. વાત નંબર 2, રાહુ 18 માસ અર્થાત દોઢ વર્ષ એક રાશિમાં રહે છે. હવે આ રાહુ નવા સંવત 2076ની શરૂઆતે તો મિથુન રાશિમાં છે, પરંતુ સપ્ટેમ્બર 2020 દરમિયાન વૃષભ રાશિની અંદર એનો પ્રવેશ થશે. બિલકુલ, એટલે નવા સંવતમાં શનિના બે ટુકડા થશે, રાહુના પણ બે ભાગમાં એનું રાશ્યાંતર, એનું ભ્રમણ વહેંચાશે. હવે ગુરુની વાત કરીએ તો ગુરુ તો નવા સંવત દરમિયાન મોટાભાગે ઓક્ટોબર સુધી ધનરાશિની અંદર જ રહેશે. અલબત્ત 28 ઓક્ટોબરની સવારે વૃશ્ચિક રાશિમાં હશે, પણ એના 6 દિવસ પછી જ 4 નવેમ્બર 2019 રોજ ધનરાશિમાં આવશે. એટલે મુખ્યત્વે 3 ગ્રહોનું બાયફર્કેશન ક્લાસિફિકેશન આપણા દર્શક મિત્રોની જાણ માટે આપણે આ શોમાં આપ્યું. આવો આગળ વધીએ. બિલકુલ પંકજભાઈ, નવું વર્ષ દરમિયાન જે 2076માં આપણે વાત કરીએ તો દેશના મુખ્ય ઢાંચાની વાત કરીએ તો સૌથી પહેલાં રાજકીય સ્થિતિની વાત કરીએ તો રાજકીય સ્થિતિને લઈને કેવું રહેશે એમાં આપણે જોઈએ છીએ કે મહારાષ્ટ્રનું ઇલેક્શન છે, વિધાનસભાનું, હરિયાણાનું છે, બીજા સ્ટેટનું પણ હશે, તો રાજકીય સ્થિતિ છે એ સ્ટેબલ માનવી કે કહેવાય, એમાં ઉતાર ચઢાવ આવી શકશે? ના ચોક્કસ, તમે ખાસ કરીને મહારાષ્ટ્ર હરિયાણાની વાત કરી છે ને, રિઝલ્ટ તો બધા ઓક્ટોબરના એન્ડ સુધીમાં આવી જવાના છે. ઓકે, અને આ પેટા ચૂંટણી છે તો આ MLAની જે ચૂંટણીઓ છે રાજકીય લેવલ ઉપર, એમાં એક સ્પષ્ટ વાત કરું તો આ બધો જ ખેલ એટલે કે જીત, ભાજપની જીતનો ખેલ વૃશ્ચિકના ગુરુ ધનના શનિની અંદર પૂર્ણ થયેલો અને મિથુનના રાહુની અંદર બી પૂર્ણ થયેલો. બિલકુલ, હવે જ્યારે ઇલેક્શન થશે કે એના રિઝલ્ટ આવશે, પરિણામો આવશે, ત્યારે પરિમાણ અને જય જયકાર એ પુનઃ ભાજપ તરફી હશે એમાં મને લેશમાત્ર શંકા છે જ નહીં. બિલકુલ બિલકુલ, અને તમને પણ ન હોવી જોઈએ. આ વાતથી અશોકભાઈ આપણે સ્ટેટ લેવલની તાજેતરની ઓક્ટોબરના એન્ડ સુધી. બિલકુલ બિલકુલ, હવે 28 ઓક્ટોબરે સંવત 2076 દરમિયાન 3 ગ્રહ પરિવર્તન રાજકીય સ્થિતિ શું બતાવે તમને કહ્યું. શનિ બળવાન બનશે, મકર રાશિમાં આવશે 24 જાન્યુઆરીએ. ગુરુ ધનરાશિમાં આવશે, સ્વરાશિમાં આવશે, બળવાન બનશે. શનિ સ્વરાશિમાં આવશે, બળવાન બનશે. રાહુ સ્વરાશિમાં છે, બળવાન જ છે. હવે રાજકીય, આઈ મીન ટુ સે પોલિટિકલ ડિપ્લોમેસી, એ રાહુના હાથમાં છે. બરોબર છે, રાહુ તો સ્વગૃહી છે. આપણી બંધારણીય કોન્સ્ટિટ્યુશનલ કુંડળી એમાં બીજા સ્થાનની અંદર ભ્રમણ કરે છે. મોદી સાહેબની વાત કરીએ તો એમની કુંડળીમાં ભાગ્યસ્થાનમાં છે. ભાજપની કુંડળીના મંડાણ કરીએ તો મિથુન લગ્ન છે, એમાં લગ્ન છે. બીજું વાત કરીએ ગુરુની, ગુરુની વાત કરીએ તો એ ભાજપી રંગ ધરાવતા પીળા રંગનો ભગવો રંગ ધરાવતો આ ગ્રહ જે એક્સપાન્શન સાથે સંકળાયેલો છે અને જે રાજકીય આભા એની વિશાળતા એના વિસ્તૃતીકરણ સાથે જો સંકળાયેલો હોય તો એનું નામ ગુરુ છે. સ્વરાશિમાં છે. વળી પાછી તમે સ્થાપની કુંડળી જુઓ તમે કે ભાજપની કુંડળીમાં જુઓ તો જાહેર જીવનના સ્થાનમાં મિથુન લગ્નમાં ગુરુનું ભ્રમણ સ્વરાશિમાં છે. એટલે આ પક્ષ ઉત્તરોત્તર વિશાળ બનતો જશે, એની પ્રગતિ થતી જશે. ગુરુ જેવી પ્રતિષ્ઠા પવિત્રતા અને એનું એક્સપાન્શન એ મને સ્પષ્ટપણે દેખાય છે. શનિ રાજકીય ચડઉતર માટે ખૂબ જ મહત્ત્વનો ગ્રહ છે, સ્વરાશિમાં છે. તમે જુઓ બધા જ ગ્રહો જે 3 મેઇન પ્લેનેટ છે સંવત 2076 દરમિયાન પોતાની સ્વરાશિમાં છે. મોદી સાહેબની કુંડળી જુઓ
ભારતીય સ્થાપના કુંડળી જુઓ, ભાજપની સ્થાપના કુંડળી જુઓ, તોય તમામ જગ્યાએ આ ત્રણેય ગ્રહોનો જય જયકાર છે અને ભાજપનો તમામે તમામ પક્ષ ઉપર હાહાકાર છે. એમાં જરાય શંકા, લેશ માત્ર શંકા નથી. મોદી સાહેબની વિદેશી નીતિઓના કારણે એમનું નામ ચર્ચાશે, એમને માન સન્માન પ્રતિષ્ઠા દેશમાં વિદેશમાં લોકતંત્રમાં ખૂબ જ મળશે. પાકિસ્તાનના પ્રશ્નો ઉકેલાશે. પીઓકે જે અત્યારે હાલ કોન્ટ્રોવર્સીમાં છે, લગભગ મોટાભાગનું કામ પીઓકેનું પતી જશે. રામરાજ્યની સ્થાપના થશે, રામ મંદિરનો ચુકાદો પણ આપણી તરફેણમાં આવશે. આ એક મહત્વની બાબતોની ચર્ચા કરી રહ્યો છું. ફરીથી કોઈ યાન, ચંદ્રયાન જેવું કે કોઈ પણ ગ્રહ પર યાનની સફળતા પણ અવકાશી ક્ષેત્રે મોદી સાહેબને ભાજપને રાજકીય ક્ષેત્રે મળશે. ટૂંકમાં રાજકીય ક્ષેત્રે તો લાભ ઈ લાભ. મોદી સાહેબનો જય જયકાર, અમિતભાઈનો જય જયકાર, ભાજપનો જય જયકાર, જય હો પ્રભુ. બિલકુલ પંકજભાઈ, આગળ વાત કરીએ તો જે બાબત કે આખા વર્લ્ડને ડિસ્ટર્બ કર્યું છે, જેને ગ્લોબલ વોર્મિંગના લીધે અને એમાં જે ક્લાઇમેટ અનચેન અનસર્ટેન બન્યું છે, એમાં ઘણી બધી આપદાઓ આપણે જોઈ છે. ગયા વર્ષે બી આપણે જોયું કે ખૂબ જ વરસાદનો જોર રહ્યું. આખું ભારત, લગભગ 80% ભારત વરસાદથી ડિસ્ટર્બ થઈ ગયું. તો કુદરતી આપદાઓને લઈને જે આ વર્ષની વાત કરીએ તો એ કેવું રહેશે અને એમાં વરસાદની સ્થિતિ ખાસ કેવી રહેશે? ચોક્કસ. તો ઈસવીસન 2075માં આપણે આગાહી એ શોમાં કરેલી, 2018ની દિવાળી પર કરેલી, 2019 જાન્યુઆરીમાં કરેલી કે ચોમેર જબરજસ્ત વર્ષા, અતિવૃષ્ટિ, પાણીનો હાહાકાર, જળપ્રલય, લોકો ડૂબશે, તણાશે અને પાણીના કારણે લોકોની જિંદગી હણાઈ જશે. એન્ડ ધેટ પ્રિડિક્શન કેમ ટ્રુ. આપણને ખોટા પ્રિડિક્શનો, ખરાબ પ્રિડિક્શન સાચા પડે બિલકુલ રસ નથી. બિલકુલ બિલકુલ. સમત 2076ની અંદર ગુરુ અગ્નિ તત્વમાં છે, શનિ પૃથ્વી તત્વમાં છે, રાહુ વાયુ તત્વમાં છે, કોઈ મોટો ગ્રહ જળ તત્વમાં નથી. એટલો ઋષિકમાં ગુરુ જળ તત્વમાં હતો ને વિસ્તૃતિકરણનો કારક છે, એટલે જળ પ્રલય થઈ ગયો ચારે બાજુ. પણ આ ગુરુ અગ્નિ તત્વમાં આવશે એટલે ગરમી ખૂબ પડશે. શનિ પૃથ્વી તત્વમાં આવશે એટલે વરસાદને પૃથ્વી તત્વ સાથે કંઈ લેવા દેવા નથી. રાહુ વાયુ તત્વમાં આવશે, પવનો ખૂબ ફૂંકાશે, સાયક્લોન આંધી આવશે, પરંતુ વરસાદની શક્યતાઓ ખૂબ જ ઓછી રહે છે. જરૂર પૂરતો વરસાદ આવશે એવું અંગતપણે માનું છું. જળપ્રલય, જળનો હાહાકાર, અતિવૃષ્ટિ એવું નવા વર્ષની અંદર દેખાશે. અલબત્ત પાક લહેરાશે, ગ્રીન ક્રાંતિ, હરિયાળી ક્રાંતિ થશે એવું ચોક્કસપણે માનું છું. બિલકુલ પંકજભાઈ, ખૂબ જ અગત્યની એ વાત હતી, કારણ કે જે પણ વરસાદની સ્થિતિને લઈને એની અસર એગ્રીકલ્ચરને પડતી હોય છે અને એગ્રીકલ્ચર એ ટ્રાન્સફર થતી હોય છે ઇકોનોમિક. તો આગળનો જે સવાલ છે કે સંવત 2076માં આર્થિક દ્રષ્ટિએ જોઈએ, અર્થતંત્રની વાત કરીએ શેરબજારને લઈને, તો એ પરિસ્થિતિ કેવી રહેશે? ચોક્કસ. શેરબજાર બહુ મહત્વનો શબ્દ છે, કારણ કે શેરબજારની અંદર અચ્છા અચ્છા લોકો બકરી થઈ જતા હોય છે, બરાબર છે. તો એક ચોક્કસ વાત કરીશ કે શેરબજાર માટે સારા ગ્રહ યોગ છે, પરંતુ સાથે સાથે એક વાત ચોક્કસ કરીશું કે નવા સંવતમાં શનિ ધનરાશિમાં છે, 4 નવેમ્બરે ગુરુ ધનરાશિમાં જોડાશે. આથી એક યોગ એવો બનશે કે શનિ એ સંકોચનનો કારણ છે. સંકોચનનો કારક શનિ અને વિસ્તૃતિકરણનો અર્થશાસ્ત્રનો કારક ગુરુ, આ બંનેનું કોમ્બિનેશન આવશે. શેરબજારનો ગુરુ ઉપર લાવે, શનિ દબાવે. શેરબજારને ગુરુ પ્રસન્નતા આપે, શનિ કષ્ટ આપે. શેરબજારમાં તેજી લાવે ગુરુ, મંદી લાવે શનિ. આ બંનેનું કોમ્બિનેશન માર્કેટને વોલેટાઇલ રાખશે. ક્યાં સુધી? 24 જાન્યુઆરી 2020 સુધી. ત્યાર પછી તેજીનો માહોલ ચોક્કસપણે આવશે જ્યારે શનિ મકર રાશિમાં જશે
અને ગુરુ ધન રાશિમાં હશે. ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર જલસા કરો. પંકજભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ કે આજના નૂતન વર્ષના એપિસોડમાં દિવાળીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ સાથે. દર્શક મિત્રો, જે સ્ક્રીન ઉપર જે નંબર છે એની ઉપર આપના પ્રતિભાવ, આપણા પ્રશ્નો સમસ્યા મોકલી આપશો, જેથી કરીને અમે આવતા એપિસોડમાં નવા વર્ષમાં આપણા જે પ્રશ્નો સમસ્યા છે એની પણ વાત કરીશું. પંકજભાઈ, હજી પણ ઘણા બધા મુદ્દાઓ આપણી પાસે બાકી રહી ગયા કે દેશમાં જે સ્પિરિચ્યુઅલ વે છે એ પણ એક ઇમ્પોર્ટન્ટ છે, સ્પોર્ટ્સ છે, બોલિવૂડ છે, બીજા ઉદ્યોગોની પણ લઈને વાત કરીશું, પરંતુ અહીંયા સમયની મર્યાદા છે એટલે કાર્યક્રમ આપણે સમાપન કરીશું બસ આવતા એપિસોડમાં. તો દર્શક મિત્રો, જ્યોતિષની ઘણી રસપ્રદ વાતો સાથે નવા વર્ષની ઘણી બધી ઉત્તેજના અને નવા એક શિખર સફળ કરવા માટે આપણે નવું વર્ષને જોઈશું, પરંતુ અત્યારે રજા આપશો. નમસ્કાર. નમસ્કાર.